આજના અંદર આપણે જોઈએ ધોરણ ચાર વિષય ગણિત શામિક મૂલ્યાંકન કસોટી ડિસેમ્બર બે હજાર વીસની સોલ્યુશન છે આજના વિડીયોની અંદર તો આજનો આ વિડીયો છે એ અંત સુધી જોવાનું ચૂકતા નહીં શરૂ કરીએ આજનો આ વિડીયો તે પહેલાં જો તમે મારી આ ચેનલ ઉપર નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તેના બે લાયકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા સૌથી પહેલો પ્રશ્ન એક સૂચના પ્રમાણે કરો એક તમારી આસપાસ જોવા મળતી કોઈ પણ ચાર ગોળ વસ્તુઓના નામ લખો તો અહીંયા હું તમને કોઈ પણ ચાર ગોળ વસ્તુઓના નામ લખાવીશ તો સૌથી પહેલાં આવશે અહીંયા આવશે સૌથી પહેલાં થાળી પછી આવશે ગ્લાસ પછી વાટકી પછી આવશે થપેડી આ ચાર છ ઈસુ છે તો કે ગોળ વસ્તુઓના નામ છે તમે કોઈ પણ નામ છે તે લખી શકો છો પછી પ્રશ્ન બીજો ત્રણથી વધુ ગોળ વર્તુળ દોરી તમારી પસંદગીની ભાત એટલે કે ડિઝાઇન દોરો એની અંદર તમારે ત્રણથી વધારે વર્તુળ દોરવાના છે અને અલગ અલગ ડિઝાઇન બનાવવાની છે તે તમારી મેળી કરવાની છે તેના માર્ગ છે ત્રણ ત્યાર પછી જોઈએ પ્રશ્ન બીજો યોગ્ય વિકલ્પ પસંદ કરો તેના માર્ગ છે પાંચ એક નીચે પૈકી શેના દ્વારા સૌથી મોટું વર્તુળ દોડી શકાય છે એ વાટકી બી ગ્લાસ સી જગ ડી તપેલી જવાબ આવશે ડી તપેલી બે કોની ત્રિજ્યા સૌથી ઓછી હોય છે એ રિક્ષાનું ટાયર બી રોટલી સી થાળી ડી પૂરી જવાબ આવશે ડી પૂરી ત્રણ વર્તુળના માપનો આધાર સેના પર કેન્દ્ર હોય છે જવાબ સોરી એ ત્રિજ્યા બી કેન્દ્ર સી જીવા ડી લંબાઈ જવાબ આવશે ત્રિજ્યા ચાર ચકરડી બનાવવા માટે વર્તુળનો કયો ભાગ મહત્વનો છે એ કેન્દ્ર બી ત્રિજ્યા સી જીવા ડી લંબાઈ જવાબ આવશે કેન્દ્ર પાંચ એક વર્તુળમાં કેટલા કેન્દ્ર હોય છે હોઈ શકે એ એક બી બે સી ત્રણ ડી ત્રણથી વધારે જવાબ એ એક પહેલામાં શું આવશે તો કે ડી બીજામાં ડી ત્રીજામાં એ ચોથામાં એ પાંચમામાં એ ત્યાર પછીનો પ્રશ્ન ત્રણ તેનો પહેલો વર્તુળ દોડ્યો માત્ર પેન્સિલની મદદથી વર્તુળ દોરો બીજું છે પેન્સિલ અને કોઈ વસ્તુની મદદથી વર્તુળ દોરો પરિકર અને પેન્સિલની મદદથી વર્તુળ દોરો હવે અહીંથી હું તમને સામાન્ય દોરું છું તો કે આપણે સામાન્ય પેન્સિલની મદદથી દોરીએ તો હું અહીંયા જીરો લઈ લો છું અને પેન્સિલની મદદથી વર્તુળ દોરશું તો કેવું થશે આવો હવે કોઈ વસ્તુ એટલે કે વાટકી થાળી અથવા તો તમે ગ્લાસ લઈને વર્તુળ દોરશો તે વ્યવસ્થિત થશે આ રીતે પછી તો કે તમારે પરિકરથી તો કે પરિકરથી તમે દોરશો એટલે કેવું થશે તો કે પરિકરથી ગમે એવું દોરશો તેની તમારે ત્રણેય વર્તુળ દોરવાના છે આવી રીતે તમે ત્રણેય વર્તુળ દોરી શકો છો ત્યાર પછી બીજું પરિકરથી દોરેલ વર્તુળનું કેન્દ્ર અને ત્રીજા દર્શાવો હવે આ વસ્તુ તમે કઈ રીતે કરશો તો કે તમે જે અહીંયા પરિકરથી જે વર્તુળ દોર્યું છે તેનું કેન્દ્ર હશે એટલે કે જ્યાં પરિકરની અણી હશે તે તમારું શું થશે કેન્દ્ર ત્યારથી જે ત્રિજ્યા આ જે પટ્ટી દોરશો આ બાજુ દોરશો તો પણ ચાલશે ને અહીંથી દોરશો તો પણ ચાલશે હવે તેનું માપ લેવાનું એટલે કેન્દ્ર અહીંયા આપણે કેન્દ્ર કરીશું અને આને આપણે ત્રિજ્યા કહીશું જે લાઈન દોરી છે તેને રેડી ત્યાર પછી છે પ્રશ્ન ચાર નીચ સૂચના પ્રમાણે કરો અ નીચે આપેલા ચિત્રમાં એક દૃતીયાંશ એટલે કે અડધા ભાગમાં રંગ પૂરો કે પેન્સિલથી ઘટ કરો તેના માર્ગ કેટલા છે તો કે તેના માર્ગ છે ત્રણ તો અહીંયા હું તમને દેખાડું છું અડધો ભાગ તો અહીંયાથી અડધો ભાગ આ થશે બંને બોક્સ બંને બોક્સ શું થયા તો કે અડધો ભાગ ત્યાર પછી આ બંને બોક્સ આ બાજુના આ અડધો ભાગ થશે ત્યાર પછી આ બાજુનો અડધો ભાગ આ શું થયું હતું કે આ તમારા ત્રણ માર્ક્સ કમ્પ્લીટ હવે ત્યાર પછી બ નીચે આપેલા ચોરસમાં ચાર એકસરખા ભાગ દોરો અને એક ચતુર્થાંશ ભાગમાં રંગ પૂરો હવે અમે કાંઈ નથી કરવાનું જેના માર્ગ છે બે એમાં તમારે અહીંયા મેં શું કર્યું હતું તો કે આપણે ઉપર ચાર માર્ગ પતા અહીંયા આપણે એના ચાર ભાગ કરવાના છે સરખા હવે એને શું કીધું તો કે એક ચતુર્થાંશ ભાગમાં રંગ પૂરવાના છે હવે એક ચતુર્થાંશ ભાગ એટલે પછી ચોથો ભાગ છે તેને કહેવાય એક ચતુર્થાંશ ભાગ ચોથા ભાગમાં કલર પૂરી દેશો એટલે આપણું આ પેપરનું આન્સર કમ્પ્લીટ હવે ત્યાર પછી પ્રશ્ન પાંચ સૂચના પ્રમાણે કરો નીચે દર્શાવેલ કોષ્ટકની આધારે પ્રશ્નોના જવાબ લખો તેના માર્ગ છે પાંચ હવે અહીંયા કોષ્ટક આપેલું છે પ્રશ્ન ચાર સોરી પ્રશ્ન ચાર જ છે તેની અંદર આપણે આ કોષ્ટકની અંદર જવાબ દેવાના છે હવે એક ચતુર્થાંશ કીગરા સફરજનની કિંમત શોધો હવે પેલી વસ્તુ એક કિલોનો ભાવ કેટલો છે તો કે સફરજનનો એક કિલોનો ભાવ છે સો રૂપિયા તો આપણે શું કરશું તો સિમ્પલ છે તો અહીંયા સો રૂપિયા છે તો અહીંયા સો અહીંયા કેટલા છે તો કે ગુણ્યા એકના છેદમાં ચાર હવે આપણે કેટલા તો કે એક ચતુર્થાંશની કિંમત ગોઠવાની છે એટલે કેટલા રહેશે એક ચતુર્થાંશ રહેશે હવે સો એક સોના છેદમાં કેટલા આવશે ચાર ત્યાર પછી તો કે સોના નિયારે ભાગ પડશે તો કે પચીસ ચાર સો તો અહીંયા જવાબ કેટલો આવશે તો કે પચીસ આવશે એક ચતુર્થાંશ કીગરા ક સફરજનની કિંમત કેટલી થશે તો કે પચીસ થશે રેડી હવે ત્યાર પછીનો પ્રશ્ન બીજો એક કીગરા કેળાની કિંમતમાં કેટલા કીગડા સીતાફળ મળે એક કીગરા કીળાની કિંમતમાં કેટલા કિલ્લા સફરજન મળે તો હવે આપણે સિમ્પલ જોવાનું છે તો કે અહીંયા એક કીગરા કેળા છે એ કેટલાના છે ચાલીસ રૂપિયાના ને સીપવરજન સીતાફળ છે એ કેટલા છે એંસી રૂપિયાના એક કીગરા કેળાની કિંમતમાં કેટલા કીગરા સીતાફળ મળે હવે આપને ખબર જ છે કે એક કીગરાનો ભાવ કેટલો છે સીતાફળનો એંસી રૂપિયા અને એક કીગરા કેળાનો ભાવ કેટલો છે ચાલીસ રૂપિયા હવે આ એક કીગરા છે કેળાની કિંમત છે એ કેટલી થશે એક તૃત્યાંશ એક દૃતીયાંશ ગુણિયા કેટલા થશે એસી હવે અહીંયા શું આવશે તો કે એસી પાઇંગા બે એટલે આવશે ચાલીસ એટલે ચાલીસમાં કેટલા મળશે તો કે અડધો કિલો તમને સીતાફળ મળે તો આપણે ચાલીસ રૂપિયાના કેટલા લેશું અડધો કિલો અથવા તો એક મિનિટ અથવા તો તમે આમ પણ કરી શકો એંસી માઇનસ ચાલીસ રેડી તો અહીંયા કેટલા આવશે ચાલીસ રૂપિયા આવશે હવે એક કિલોમાંથી આપણે કેટલું બાદ કરવાનું તો કે જીરો પાંચ અથવા તો એક દ્વતીયાંશ તો અહીંયા આવશે જીરો પોઈન્ટ પાંચ એટલે અહીંયા આવશે પાંચસો ગ્રામ સીતાફળ હવે ત્યાર પછી ત્રીજો ત્રણના છેદમાં ચાર કીકરા કેળાની કિંમત કેટલી થાય ધ્યાન રાખીને ત્રણના કે છેદમાં ચાર કીકરા કેળાની કિંમત કેટલી થાય તો હવે ત્રણના છેદમાં ચાર કેગ્રા તો અહીંયા કેળાની કિંમત કેટલી છે ચાલીસ હવે ખાસ કરીને સમજજો અહીંયા ચાલીસ ગુણ્યા ત્રણના છેદમાં ચાર હવે ત્રણ ચાર બાર એટલે એકસો ને વીસ ના કેટલા આવશે ચાર હવે ચારના ઘડિયામાં ક્યાંય બાર આવે હા તો કે ચાર તેરીને બાર તો અહીંયા કેટલા વહી તો કે ત્રીસ તો અહીંયા આવશે ત્રીસ ત્રણના છેદમાં ચાર કિગ્રા કેળાની કિંમત કેટલી થશે તો કે ત્રીસ રૂપિયા કિંમત થશે આ રીતે તમારો દાખલો થશે ત્યાર પછી અડધો કિગ્રા મોસંબી અને પોણો કિગ્રા ચમરૂક ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે હવે જો એક જ પ્રશ્નની અંદર બે એને દાખલા પૂછ્યા છે હવે અડધો કિંમત તમારે શું કરાવ્યું છે તો કે મોસંબી કે પચાસ રૂપિયાની કિલો આવે છે તો કે પચાસ રૂપિયાની કિલો આવશે તો શું કરશો તો સૌથી પહેલાં મોસંબી પચાસ ભેંગા કેટલા થશે બે એટલે અહીંયા આવશે પચીસ પચીસમાં શું આવશે મોસંબી અહીંયા ખાલી હું મોં કરીને રાખી દઉં છું ત્યાર પછી શું શું છે પોણો કિલો એટલે કે ત્રણના છેદમાં ચાર આવશે હવે અહીંયા જમરૂખ ખરીદવા છે પોણો કિલો એટલે અહીંયા આવશે સાઠના છેદ સાઠ ગુણ્યા ત્રણના છેદમાં ચાર છ ત્રણ અઢાર એકસો ને એંસી હવે જુઓ ચારના ઘડિયામાં અઢાર આવે ચાર દુ આઠ ચાર ત્રણ બાર ચોકે ચોકે સોળ ચાર પંચાને વીસ થઈ જાય તો અહીંયા હું તમને ભાંગાકાર કરી દઉં એકસો ને એંસી ભાંગા ચાર ચોકે ચોકે સોળ હવે અહીંયા છમાંથી આઠમાંથી છ જાય તો બે હવે ચાર પંચાને કેટલા થશે વીસ અહીંયા જીરો જીરો આવી ગયા તો ઉપર કેટલી કિંમત આવી પિસ્તાળીસ તો પોણો કિલો જમરૂકની કિંમત કેટલી થઈ તો કે પોણો કિલો જમરૂકની કિંમત થઈ પિસ્તાલીસ રૂપિયા હવે અહીંયા જે આપણે બે મોસંબી અને જમરૂકની કિંમત મળી છે પિસ્ીસ પ્લસ પિસ્તાલીસ પાંચમાં પાંચ નાખી જીરો વધી પડી એક બે ને એક ત્રણ ત્રણ ને ચાર સાત કુલ આપણે કેટલા રૂપિયા દેવાના રહીએ તો કે કુલ કિંમત થશે સિત્તેર રૂપિયા રેડી જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી તેના બે લાઇકન પર ક્લિક કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો